सुख समृद्धि अने समरसतानु सरनामु एटले रापर तालुकानु बालासर गाम। उजड़ो इतिहास आगवी खुमारी अने अकल्पनीय आत्मविश्वास साथे आगर रहेवानी केड़ी कंडारनार वागड़ विस्तार पर ज्यारथी मां रेवानी कृपा थई छे त्यारथी वागड़ना कैपिटल रापरना ग्रामीण विस्तारोमां हरकनी हेली छे। तो अमुक गामोनी स्थिति हाथ अने होठ वच्चेना अंतर जेटलुं छे। अंतर होवा छतां मां नर्मदाना अमृतथी नथी भींजाया। एमां जो सौथी मोटुं कारण होय तो ए नेतृत्वनो अभाव अने आवुं ज एक गाम छे रापरथी 35 किलोमीटर दूर हड़पण संस्कृतिना मुख्य मथक धोळावीरा जता रोड पर आवतुं अने विकासना पंथे प्रगति करी रहेलुं बालासर गाम संप शांति अने सलामतीनी आगवी ओळख धरावता रापर तालुकाना गामनी मासापुरा न्यूज द्वारा मुलाकात लेवामां आवी त्यारे गाममां प्रवेश करो ते पहेला ज अहीं रोड पर आवता कस्तूरबा गांधी विद्यालयनुं विशाळ संकुल तमारुं स्वागत करे छे। एक समय आहिरोनी बहुधा वस्ती धरावता गाममां हाल एक पण खोरડું ન હોવા છતાં કહેવાય છે કે આ ગામનું તોરણ આહિરોએ બાંધ્યું હતું। 480 વર્ષ પહેલા દેવ થઈ ગયેલા જગાજી દાદા એટલે અહીં 18 વર્ણ માટે આસ્થાનું કેન્દ્ર દર વર્ષે ભાદરવી 11ના અહીં વર્ષોથી ગ્રામજનોએ શરૂ કરેલી દાદાની ઉજળી ઉજવવાની પરંપરા આજે અહીં બાલાસર જ નહીં આજુબાજુના 24 ગામો સહિત મુંબઈ પુણે બેંગ્લોર અને વિશ્વભરમાં વસતા બાલાસર વાસીઓએ મેળાનું સ્વરૂપ આપવા સાથે જગાજી દાદા ટ્રસ્ટ બનાવીને મંદિર પરિસરને રળિયામણું બનાવ્યું છે। જગાજી દાદાનું આસ્થાનું કેન્દ્ર જે આવેલું છે બાલાસર ગામ છેલ્લા 40 વર્ષથી આખા દેશની રાહ જીતી રહ્યું છે એવી બાબત માટે કે જ્યારે આજે સમગ્ર ગુજરાત અને ભારતભરમાં લોકો ગુટકાના વ્યસની પડી રહ્યા છે ત્યારે આ ગામે 40 વર્ષ અગાઉ ગુટકાનો પ્રતિબંધ મૂકી અને સ્વૈચ્છિક રીતે તિલાંજલિ આપી છે એ બદલ સૌ ગ્રામજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ આ ખૂબ જ સરાહનીય કાર્ય છે એને બિરદાવું પડશે। પ્રમુખ સાહેબ તમે કઈ કહેશો? બાલાસર ગામ પંચરકી ગામ છે બધા સમાજ પણ દોડી મળી રહ્યા છે કે જગાજી દાદાનો પણ મેળો મોટો વિસ્તારનો ભરાય છે અને 40 વર્ષથી ગુટકા પર પ્રતિબંધ લાગ્યો રાખ્યો તે બધા ગામનો ખૂબ અમે પણ ઉડી છીએ ગ્રામ પંચાયતની સૌરભ અહીં પંચવટી ગ્રાન્ડમાં મહેકી રહી છે। પીરમધા તળાવની શોભામાં અભિવૃદ્ધિ કરતો આ બગીચો અહીં ગ્રામજનો માટે વિશામો તો બાળકો માટે મનોરંજનનો સ્ત્રોત બની ગયો છે। દર વર્ષે ભરાતા વિશાળ મેળાની મેદનીને કોઈ પણ તકલીફ ન પડે એની તકેદારી સાથે બહેનો અને ભાઈઓ માટે જાહેર શૌચાલય તો સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરા બાજુમાં જ 2 વર્ષ પહેલા બનેલું પોલીસ સ્ટેશન અને એની બિલકુલ સામે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ ક્રિકેટનું મેદાન ખેડૂતો અને પશુપાલકોની કાળજી કહો કે જીવદયાની અખંડ જ્યોત પણ અહીં પશુઓ માટે તળાવમાં પાણી હોવા છતાં મેદાનમાં પાણીના સ્ત્રોત સાથે અવાડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દાદાના મંદિરેથી પરત ફરતા રસ્તામાં એટલે કે ગામથી 2 કિલોમીટર દૂર વિશાળ મોડેલ સ્કૂલનું સંકુલ આવેલ છે જેમાં આવતા વર્ષથી અભ્યાસ ચાલુ થઈ જશે એવું ગ્રામજનોએ જણાવ્યું હતું। ધોરણ 6-12 સુધીનું સંચાલન નવોદય વિદ્યાલયની તર્જ પર કરવામાં આવશે એવું પ્રવાસી શિક્ષક અને ગામના જ વતની હિતેશભાઈ ખાનજી રાજગોરે જણાવ્યું હતું। અત્યારે સરકારની યોજનાઓ છે એમાં 1-7 ધોરણ સુધી પ્રાથમિક શાળા છે, મોડેલ હાઈસ્કૂલ છે, બીએસસી દવાખાનું છે, એક જ અહીંયા બેંકની કોઈ સુવિધા નથી। બેંક માટે નાના પણ માણસને રાપર જવું પડે, દૂધના પૈસા લેવા પણ રાપર જવું પડે, બેંકનું કોઈ જ જાતની સગવડ નથી। પછી અહીંયા પીએચસી છે, પછી અહીંયા ઓલી 108 છે, પોલીસ સ્ટેશન છે, એક જ ખેડૂતો માટે મોટી તકલીફ કઈ છે, સિંચાઈની કોઈ જાતની સુવિધા નથી। જો એક જ ફહારમાંથી પાણી આવે તો જ આ ખેડૂતો સુખી થાય, નથી તો આ વર્ષે તો ખેડૂતોને જે પાક હતો ને એ નિષ્ફળ ગયો, ખેડૂતોને જે હતો પાક ગામમાં નિષ્ફળ ગયો અને આ તો બચારા કોકડથી પૈસા ઉપાડી અને જેરા માટે મહેનત કરીને પૂછવે છે। એટલે હાલે સિંચાઈનું પાણી ક્યાંથી આવે? અત્યારે હાલે પ્રાઇવેટ ઠેઠ ગેડીથી આવે છે 35 કિલોમીટર ઉપરથી અને બીજું લાકડા ડેમમાંથી આવે છે। એ તો જે અંગત મોટા જે સગવડવાળા માણસો છે ને એ સિંચાઈ માટે લઈ આવ્યા છે અને એમાંથી પાણી આવે છે। મોટી તકલીફ આખા વિસ્તારમાં એ છે આ પ્રાસણમાં,
પીવાના પાણી ની શું સ્થિતિ? પીવાના પાણી તો કોઈ જાતની તકલીફ નથી. પીવાનું પાણી તો ભાઈ આવે છે ને બરાબર, ઘરો ઘર ઠાકા છે. પીવાના પાણી ની કોઈ જાતની તકલીફ, એક જ સિંચાઈ અમારી ઉપાધિ છે. અને આ તો ઘરો ઘર અમુક છોકરા બારે છે એટલે બિચારા જીવે છે. ખેડૂતો આરોગ્ય બાબતે સરકાર શું સવલતો આપે? અહીંયા પીએચસી દવાખાનું છે, ડોક્ટર હોય, ડોક્ટર હોય છે. એના સિવાય કઈ? અહીંયા જે આ મોડલ હાઈસ્કૂલ બની છે પીરમધામાં, એ આવતા સત્ર થી ચાલુ થશે, 6-12 ધોરણ સુધી. પણ એમાં શિક્ષકો નથી એટલે સ્કૂલ તૈયાર થઈ ગઈ. સ્કૂલ તૈયાર થઈ ગઈ છે, સ્ટાફ નથી. અહીંયા અત્યારે જે છે ને આપણા ગામના જ બે બાવાજી ના છોકરો છે, એ ખાનગી માં છોકરી, પ્રાઇવેટ છોકરા છે. કાયમી ધોરણ પછી પીરમધામ થી પરત ફરો એટલે મેઇન રોડ પર ઉભી થઈ રહી બજારા ગામના વિકાસની છડી પોકારવા સાથે આ ગામના સંસ્કારોનું દર્પણ પણ આ ગામની બજારમાં તમને જોવા મળશે. કારણ કે અહીં છેલ્લા 35 વર્ષથી ગુટકા પર પ્રતિબંધ છે, જેને આજ સુધી યુવા પેઢી અનુસરી રહી છે. ગામમાં પ્રવેશ કરો એટલે આરોગ્ય વિભાગ દ્વારા બાંધવામાં આવેલી આરોગ્ય સબ સેન્ટર કર્મચારીની સતત હાજરીથી લોકો માટે આશીર્વાદ રૂપ બન્યું છે. એના સામે જ આવેલું ગામની શોભા શમુ તળાવ, તળાવની પાળે શિવ મંદિર અને વચ્ચે આવેલા ખેતરપાટ બેટ થી સમગ્ર દ્રશ્ય હૃદયમાં શ્રદ્ધાના ભાવ સાથે આંખ ઠારે છે. તળાવની પાળ સાથે આગળ વધો એટલે ગામના વથાણને પોતાની છત્રછાયા થી રળિયામણું બનાવતા ઘેઘુરવડની બાજુમાં ગ્રામ પંચાયત, આંગણવાડી, પ્રાથમિક શાળા, સહકારી મંડળીની ઓફિસ, ફેર પ્રાઇસ શોપ, ઢોરનો ડબ્બો, લાઇબ્રેરી અને મુખ્ય ગામનો ચોરો ગામની પ્રગતિની સાક્ષી પૂરે છે. ગામના પાદરેથી હનુમાનજીનું મંદિર, ગામમાં પ્રવેશ કરો એટલે સિમેન્ટ મઢેલા રોડ પર તમને ક્યાંય કચરો જોવા ન મળે. એક પણ સફાઈ કામદાર વગર દરેક નાગરિક અહીં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું સ્વયંભૂ અમલ કરે છે. અમારું ટ્રેક્ટર દરેક વોર્ડમાં જાય અને ગ્રામજનો એમાં કચરો નાખી જાય, જેને અમે ગામથી દૂર બનાવેલ ડમ્પિંગ સાઇડમાં નાખી ગામને પ્લાસ્ટિક અને કચરા મુક્ત રાખવામાં સફળ રહ્યા છીએ. એવું ગામના શિક્ષિત સરપંચ દાનાભાઈ કાગે જણાવ્યું હતું. ગામના ઐતિહાસિક મુખ્ય ચોરા પર મળી ગયેલા ગામના વેપારી અને બ્રહ્મ સમાજના અગ્રણી કુંભાભાઈ મહારાજે ગામની પ્રગતિમાં જો નર્મદા મૈયાના નીર મળે તો વિકાસની ગતિને બમણો વેગ મળે એવું જણાવવા સાથે વર્તમાન સરપંચની કાર્યશૈલીની સરાહના કરી હતી. ગામની વચ્ચે આવેલું રાધા કૃષ્ણનું મંદિર આ ગામના ધાર્મિક સંસ્કારો ઉજાગર કરે છે, તો એનાથી સહેજ આગળ જાઓ એટલે આવતું જૈનોનું સત્સંગ સ્થાનક. અહીં એક સમય જૈનોની સારી એવી વસ્તી હશે એનો પુરાવો બની રહ્યું છે. દરેક વિસ્તારમાં રોડ, લાઇટ અને સિમેન્ટ રોડ સાથે સરકારી યોજનાઓનું વાસ્તવિક અમલીકરણ અહીં ઉડીને આંખે વળગે છે. 80% જેટલી વેરા વસૂલાત આ ગામની પ્રમાણિકતાનો પુરાવો છે. તો વ્યવસાય વેરો ભરીને અહીંના વેપારીઓ ગ્રામ પંચાયતને મજબૂત બનાવવામાં પોતાનો સિંહ ફાળો આપી રહ્યા છે. ગામના અનેક યુવાનો ધંધાર્થે અન્ય રાજ્યોમાં વસે છે, પણ વાત જયારે ગામની પ્રગતિ બાબતે હોય ત્યારે સદૈવ ગામની પડખે રહે છે. આજુબાજુમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ માટે રહેવા માટેની પહેલી પસંદ તો બાલાસર ગામે જ હોય એવી શાખા ગામે વર્ષોથી જાળવીને આ હળહળ ટેકનોલોજી યુગમાં પણ પોતાની આ શાખને વધુ ઉજળી કરે છે. અને એટલે જ કદાચ આજુબાજુમાં નોકરી કરતા લગભગ શિક્ષકો અહીં જ રહે છે એવું ઓન ધ સ્પોટ હેડક્વાર્ટર પર હાજર મળી જતા એવોર્ડ વિનર તલાટી અભયસિંહ દાભીએ જણાવ્યું હતું. સર, તમે કેટલા સમયથી બાલાસર ગામમાં તલાટી તરીકે ફરજ બજાવો છો ને આ ગામ વિશે તમે શું કહેશો? મારી નોકરી તો 12 વર્ષની છે, બાલાસર ગામમાં મારા 4th વર્ષ ચાલે છે. અને બાલાસર ગામ એકદમ શાંતિ વાળું ગામ છે. અને હવે તો અત્યારે તો વિકાસમાં સાથે સાથે દેશ સાથે કદમ મિલાવે છે અને વસૂલાતનું પ્રમાણ અહીંયા સારું, લોકો સ્વૈચ્છિક રીતે જાગૃત થઈ વેરા ભરવામાં જાગૃત છે. વ્યવસાય વેરા અમારે 45 નોંધણી થયેલી છે અને 26,000 વ્યવસાય વેરાનું ઓરો છે, એ લોકો પણ વેરા ભરી દે છે ટાઈમે. અને સફાઈમાં અમારે પંચાયત તરફથી ટ્રેક્ટર ચાલે છે, અત્યારે એ ગામમાંથી કચરો ઉઘરાવે પ્લાસ્ટિક ને જે કચરો હોય, અને ગામ બહાર અમે જે પંચાયતે નક્કી કરેલ જે સાઈડ છે એને લગ્ન કરી અને ફાડવે કરી એમાં સંગ્રહ કરે એટલે કે ઉડીને ભાગો ના જાય કચરો. પાણીની સિંચાઈના પાણીની ને પીવાના પાણીની શું સ્થિતિ છે? પીવાના પાણી નર્મદા આધારિત આપણું ગામ છે, જે પાણી પુરવઠા બોર્ડ અહીંયા પાણી આપે અને અમારી પાણી સમિતિ છે જે વાસ્મો દ્વારા બનાવેલી પાણી સમિતિ પાણીનું વિતરણ કરે એટલે વિતરણ વ્યવસ્થિત આવે. પાણીનો થોડો પ્રશ્ન જ્યારે કેનાલ બંધ હોય ત્યારે ઘણી બધી હોય છે.
હમણાંથી તો બહુ ઓછો આવતો, પાણીનો પ્રશ્ન તો એવો છે. બાકી કેનાલ જે સિંચાઈ માટેનું છે તો કેનાલ તો છે જ નહીં અમારે. અને બાલાસરમાં વરસાદ આધારિત ખેતી વધારે થાય, તળાવ ભરાય તો ખેતી થાય, અને કૂવા કે એવું તો નથી. કૂવો બાલાસર રેવન્યુ વધુમાં તો નથી આવતો. અને સિંચાઈનું પાણી જે નર્મદાનું જો હવે સરકાર આપે તો આવશે. તાલુકા પંચાયતનો સહકાર કેવો મળે? તાલુકા પંચાયતમાં તો સહકાર ઓફિશિયલી તો અમારે તો તલાટી તરીકે તો અમારી કામગીરીમાં તો સરસ કામગીરી અમારે તો પડે. એના સિવાય આ ગામ માટે તમારી દ્રષ્ટિએ શું, વિકાસ માટે શું ખૂટે છે? વિકાસ માટે તો જરૂરિયાત તો અત્યારે તો આ સિંચાઈનું પાણી ખાસ જો આવી જાય તો ખેડૂતોને વધારે સારું. તો પ્રગતિશીલ ગામના દ્રષ્ટિવાન સરપંચ નાનાભાઈ કાકે ગામ વિકાસ માટે સરકાર દ્વારા મળતા સહકારનો ઉલ્લેખ કરવા સાથે ગ્રામજનોએ વ્યક્ત કરેલી નર્મદાના નીર માટે પોતે કરેલી રજૂઆત ટૂંક સમયમાં ફળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 3 વર્ષથી હું બાલાસર સરપંચ. આ ગામ શાંતિપ્રિય છે અને સારી પ્રગતિ કરી રહ્યો છે અને હું ભાજપની અંદર જોડાયેલો છું. અને જો સરકાર અમને આ બાજુ પાણીની અછત છે, જો કેનાલ મારફત જો કોઈ નવી કેનાલ બનાવી આપે તો ગામ સિંચાઈ તો સારી પ્રગતિ કરે એવું ગામ છે. બાલાસર ગામ ચારે બાજુથી 24 ગામોથી જોડાયેલું છે. વાહન વ્યવહારની સ્થિતિ કેવી છે? વ્યવહારની બહુ સારી સ્થિતિ. એટલે ટૂંકમાં તમારો જે હાલે મુખ્ય પ્રશ્ન છે એ પાણી સિંચાઈના, સિંચાઈના પાણીનો ક્યાંથી નજીક થાય તમને સિંચાઈ? અમને માંજુવાસથી જો ઘર ત્યાં વાત પહેલા થયેલી છે તો માંજુવાસથી પાણી અમને આપે તો ત્યાંથી અમને આહારમાં થઈ ને આ સાઈડ બધે 24 ગામોને પાણી પૂરું પડે એમ છે. આ બાબતે દરેક ગ્રામ પંચાયતો દ્વારા, આપની ગ્રામ પંચાયત દ્વારા કોઈ રજૂઆત કરવામાં? રજૂઆત કરેલી છે અમે બધા સરપંચોએ આગળ રજૂઆત કરેલી છે. હાલે બાલાસર ગામની પુષ્ટિ કરીઓ કોઈ? એના સિવાય ગામમાં બસ બહુ શાંતિ છે એકદમ અને સારો વિકાસ છે, સારો થયેલો. સરપંચ સાહેબ, ગામના નાકે કહી શકીએ તો કહેવાય એવું, અને પૂર્વ તલાટી એવા આપણા વેરાભાઈ ચવાણના ઘરની બાજુમાં જે ટાવર છે, હાલત મેં એમને પૂછ્યું તો એ બહેનો બહુ બહુ આમ દ્રવિત થઈ ઉઠી છે. રજૂઆત કરેલી છે કે અહીંથી ટાવર તમે હટાવો, પણ એ આગળ રજૂઆત કરેલી નથી. અને હા, અહીં રહેણાંક વિસ્તારમાં બનેલા ટાવરનો વિરોધ બાજુમાં રહેતા પરિવાર સાથે થતા અન્યાયની ચાડી ખાય છે. તો અગાઉ આ બાબતે કોર્ટમાં ગયેલા લોકોએ ટાવર કંપની સાથે આર્થિક વ્યવહાર કરી અમારે માથે લટકતું મોત રાખ્યું છે એવું અહીં રહેતા પરિવારની બહેનોએ જણાવ્યું હતું. જો કે સરપંચ દ્વારા આગામી ગ્રામસભામાં આનો ઠરાવ પસાર કરી ટાવર હટાવવા માટે કહી દેવાશે તો આ ગામમાં રહેલી સંપ શક્તિને તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા અને પૂર્વ પ્રમુખ ડોલરરાય ગોરે સરાહનીય લેખ આપી હતી. તમે બેન શું કહેશો ટાવર? આનાથી તમારા કયા શરીરમાં કે આ કે તે કઈ તમને એવું લાગે મગજ માથા બરાબર? આમ શું હમણાં તમે વાત કરતા હતા ટાવર ઉપર ચડે શું પ્રોબ્લેમ થાય તમને? તો તમે કોઈને કીધું તું આ બાબત? પૂજા કીધું, પૂજા કોણ કીધું? હું જો કોણ પૂજા કરું દેવા બરાબર. એટલે અહીંયા નોકરી કરે છે? કોને કેસ કર્યો? તો પછી શું તમે કેમ થવા દીધું? કોક ને એટલે તમને કેના માથે બેમ છે? હવે તમે કદાચ જરૂર પડે તો કોર્ટમાં જાશો. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, વાગડ, કચ્છ.